નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં ચોથું પ્રકરણ લક્ષ, એમાં વિભાગ ઈનો દાખલા નંબર 8 શીખવા જઈ રહ્યા છીએ, જેમાં એચ અનુલક્ષે છે 0, એફ 2 પ્લસ એચ માઇનસ એફ 2 છેદમાં એચ, જ્યાં એફ એક્સ બરાબર 2x² + 3. એફ એક્સના સ્થાને 2x² + 3. જુઓ, બધી જ કિંમતો અલગ આપી એફ એક્સના સ્થાને સૌ પ્રથમ 2+h મૂકીને સાદુરૂપ આપવાનું, ત્યારબાદ એફ એક્સના સ્થાને 2 મૂકીને સાદુરૂપ આપવાનું. એટલે આ વિધેયનો ઉપયોગ કરતાં પહેલાં બે ગણતરી આવશે. જેમ કે સૌ પ્રથમ એફ એક્સ બરાબર 2x² + 3. પહેલું કામ કરીશું, એફ 2+h, 2x ના સ્થાને 2+h² + 3. અહીં 2+h² નું સાદુરૂપ અવયવીકરણમાં પૂર્ણ વર્ગની રીત એ આપણે અગાઉ વિડીયોમાં જોયું છે કે a+b² જુઓ આના જેવું સ્વરૂપ છે, એના સ્થાને 2, એચના સ્થાને બી, તો સાદુરૂપ આવે a² + 2ab + b² a² એટલે 2² = 4 પ્લસ 2ab, એબી બંનેનો ગુણાકાર 2h, એને 2 વડે ગુણવાના એટલે કે 4h પ્લસ b² h² + 3. આ સાદુરૂપ આ સૂત્રની મદદથી આવ્યું, a² + 2ab + b² મેં ડાયરેક્ટ મૂક્યું છે, ના સમજાય તો અહીંયા સાદુરૂપ આપું છું, 2² + 2, એ એટલે ફરી પાછા 2 અને b એટલે h, આ 2 સૂત્રના રહેશે, b એટલે h² 2² = 4, 2 × 4h + h² ગણતરીમાં આગળ વધીએ. કૌંસની આગળ 2 ગુણાકારનો સંબંધ ધરાવે છે, જે કૌંસના અંદરના બંને પદને ગુણશે, એટલે કે 4 × 8 + 8h + 2h² + 3. અહીંયા રકમ આવશે, એફ 2+h ની કિંમત છે 8 × 3 = 11. સ્ક્વેરવાળું પદ હું પહેલાં લખું છું, 2h² + 8h + 8³ = 11. આ કિંમત મળી એફ 2+h ના સ્થાને. નેક્સ્ટ, તો કે એફ 2 બાકી છે એટલે ફરી પાછો આનો ઉપયોગ આવશે, કે નેક્સ્ટ સ્ટેપ માટે અહીં એફ એક્સ બરાબર 2x² + 3, એફ 2 2² + 3, સાદુરૂપ આપો, 2 × 2 = 4 + 3, એફ 2 4 × 2 = 8 + 8³ = 11, એફ 2 એટલે અહીંયા જવાબ મળ્યો 11. નેક્સ્ટ સ્ટેપમાં હવે વિધેયનો ઉપયોગ કરી અને કિંમતો સુધી પહોંચવાનું છે, એટલે અહીં આપણે આપણી રકમ રિપીટ કરીશું, કે એચ અનુલક્ષે છે 0, રકમ આપી એફ 2+h - f² / h. કિંમત તરફ આગળ વધો, 2+h ના સ્થાને આ કિંમત એપ્લાય કરવાની છે, કે તેથી h અનુલક્ષે છે 0, 2+h ના સ્થાને 2h² + 8h + 11 - f² ના સ્થાને ફરી પાછા 11 છેદમાં h. આગળ ગણતરી માટે જુઓ જોઈએ, આગળ તમને કંઈક ખ્યાલ આવશે, તમે કહેશો કે +11 અને -11 કેન્સલ થાય, તો એ બરાબર છે. નેક્સ્ટ સ્ટેપ માટે h અનુલક્ષે છે 0, 2h² + 8h / h આવ્યું. અહીં આગળ ગણતરી માટે તમે દાખલામાંથી hને કોમન કાઢી અને આગળ વધી શકો. અહીં કોમન કાઢવાની રીત તરફ આગળ વધીશું, કેમ કે છેદમાં પણ h છે અને ઉપર અંશમાં પણ h કોમન નીકળે એમ છે, એટલે અહીંથી h કોમન, h અનુલક્ષે છે 0, h કોમન એટલે અહીંયા વધ્યું 2h + 8h / h. h કેન્સલ થયા, રકમ વધી, h અનુલક્ષે છે 0, 2h + 8. આ રકમમાં આપણે hના સ્થાને 0 મૂકવાનું રહેશે, તો સીધી કિંમત મૂકીએ,
टू एच ना स्थाने जीरो वत्ता आठ बे जीरो ने गुणे एटले जीरो वत्ता आठ अही जवाब आवे सीधे सीधो आठ। तो जो विद्यार्थी मित्रों अही दाखला में गणतरी करता जवाब मळ्यो आठ तेथी जवाब लखीए एच अनुलक्षे छे जीरो एफ टू प्लस एच माइनस एफ टू छेदमा एच बराबर आठ जे आपणा दाखलानो जवाब छे। मित्रों अगाउना दाखला करता आ दाखलो थोड़ोक अलग छे पण तमे सरळताथी करी शको ए रीतनो छे। तमारे आ दाखलामां अहीं आ जे बे सादुरूप आप्या ए बे सादुरूप ऊपर ज ध्यान राखवानुं छे। आगळनो दाखलो तमने आवडशे केम के आगळनी रीतमां कंई ज नथी, अव्યવીકરણ पण नथी आवतुं अने छेद पण एवा कोई अघरा नथी के तमे न उंडाडी शको। मात्र आ बे स्टेप छे ई आ दाखला माटे खूब ज अगत्यना छे। दाखलामां कंई पण कन्फ्यूजन होय तो कमेंट बॉक्स में कमेंट करजो। थैंक यू।